नमस्कार। आप जो रहे छो नेशन प्लस न्यूज, हूँ छु આપની સાથે હેતલ બગલ। એક તરફ દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે છોટાઉદેપુરમાં રંગોળીના ધંધામાં ઓર્ડર ન આવવાને કારણે અને ત્યાં મંદીના માહોલને કારણે વેપારીઓ ચિંતાતુર જોવા મળી રહ્યા છે। છોટાઉદેપુર પંથકમાં બનતી રંગોળી દિવાળીના પર્વ અગાઉ ચેન્નઈ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ખૂબ મોટા પ્રમાણમાં સપ્લાય થાય છે। વેપારીઓ પણ અગાઉથી તેનું બુકિંગ કરાવી દેતા હોય છે અને રંગોળીની ડિમાન્ડ પણ દર વર્ષે વધુ હોય છે, પરંતુ છેલ્લા 3 વર્ષમાં કોરોના કાળના સમયથી આ ધંધામાં ભારે મંદી જોવા મળી રહી છે, જેને કારણે વેપારીઓને પણ ચિંતા વર્તાઈ રહી છે। ચાલુ વર્ષે દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી હોવા છતાં પણ માત્ર 30% ધંધો જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર પંથકમાં ડોલોમાઇટ પથ્થરનો પાવડર બનાવવાની 100થી વધુ ફેક્ટરીઓ આવેલી છે, જેમાં 10 જેટલી ફેક્ટરીઓ દિવાળીમાં ઘર આંગણે પૂરવામાં આવતી રંગોળી બનાવે છે, જે ખૂબ મોટા પ્રમાણમાં બહારના વેપારીઓ લઈ જાય છે। પરંતુ આ ધંધામાં અચાનક મંદી આવી ગઈ છે અને મધ્યપ્રદેશ તરફ બધો ધંધો ખેંચાઈ ગયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। છોટાઉદેપુરમાં દિવાળી પર્વને લઈને કલર રંગોળીનો બહુ મોટા પાયે ધંધો થઈ રહ્યો છે, પણ હાલ મધ્યપ્રદેશના કલર રંગોળીના વેપારને લીધે છોટાઉદેપુરનો ધંધો રૂંધાઈ રહ્યો છે। એ મધ્યપ્રદેશનો ધંધો એના લીધે ઇફેક્ટ થઈ રહ્યો છે કે અહીંથી રોયલ્ટીથી માલ જાય છે, એ લોકો ત્યાં કંઈ કોઈ રોયલ્ટીનો કાયદો નથી, કંઈ ઓવરલોડનો કાયદો નથી, એ લોકો 200-250 રૂપિયા ડિફરન્સમાં માલ સપ્લાય કરે છે, અને જેથી કરીને છોટાઉદેપુરના વિદર્ભના બધા જ ગામોમાં જે છોટાઉદેપુરી જ કલર રંગોળી વપરાતી હતી એ જતી બંધ થઈ ગઈ છે, અને હાલ ખાલી છોટાઉદેપુરને જ એની ઇફેક્ટ થઈ રહી છે। કારણ કે છોટાઉદેપુરમાં આ જ એક ઇન્ડસ્ટ્રીઝ છે જેથી આદિવાસીને મજૂર વર્ગોને રોજગારી આપતા હતા, સરકાર આના માટે કંઈક કરે, કારણ કે છોટાઉદેપુરની અંદર વીઆરડી લાગેલી છે, બધા વેપારીઓએ વીઆરડી સ્વીકારેલી છે, પણ એમને વજન ભરવામાં છૂટછાટ આપે તો એ લોકોને કંઈક ભાડામાં સસ્તું થાય તો વેપાર વધશે। કારણ કે અત્યારે છોટાઉદેપુર બી ગુજરાતમાં ગુજરાતમાં સપ્લાય કરવું હોય છે તો આરટીઓ પાર્સિંગથી નીચે એ લોકોની રોયલ્ટી બને છે, જ્યારે એ જ ગાડી પાવડર ભરીને જાય છે તો આ નિયમ લાગે છે, અને રિટર્ન ગાડી આવતી હોય છે અધર કોઈ વસ્તુ ભરીને તે લોકોને વજન ભરી શકે છે, તો આના માટે કંઈક સરકાર વિચારે જેથી કરીને છોટાઉદેપુરના વેપારીઓનું રૂંધણ બંધ થાય। માન આજકે ડચકે આ ઇન્ડસ્ટ્રીઝ ચાલી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી, કોરોના પછી તો દરેક વેપારી કંઈક ને કંઈક રીતે હેરાન થતો જ આવ્યો છે, તો આ સરકાર કંઈ વિચારે। આ એક આદિવાસી જિલ્લો છે, પણ જિલ્લો છે, સરકારે બનાવ્યો છે, તેના વિકાસ માટે સરકારે કંઈક કરવું જોઈએ। મધ્યપ્રદેશમાં રોયલ્ટી જેવો કોઈ કાયદો નથી, ત્યાં આરટીઓનો કોઈ કાયદો નથી, એ લોકો મન ફાવે તેવું લોડિંગ ભરીને જઈ શકે છે, એટલે એ લોકોને 200-250 રૂપિયા ભાડું અમારા કરતાં સસ્તું હોય છે। એ લોકો 50 ટન ગાડી 30 ટનની ગાડીમાં 45 ટન ભરી શકે છે, જ્યારે અમે 30 ટનની ગાડીમાં 29-600 જ ભરી શકીએ છીએ, એ અમને હજુ પણ 400 કિલોની ઘટ પડી રહી છે, અને અત્યારે બ્રિજ તૂટી ગયા એના લીધે ગાડીઓ ફરી ફરીને જાય છે, તો ઉલટા અહીંથી અમારા ભાડા વધી ગયા છે, તો સરકાર આ બધા મુદ્દા વિચારે તો સરસ રહે। આ ધંધો બંધ થઈ જાય તો માઇન્સની અંદરથી જે પ્રોડક્શન થાય છે એને કંઈ ત્યાંના લેબરને ઇફેક્ટ પડે, ફેક્ટરીઓ બંધ રહે તો અહીંના લેબરને ઇફેક્ટ પડે, આ ફેક્ટરીઓ અને માઇન્સને લીધે જે નાના નાના રિપેરિંગના કારખાના છે, સ્પેરપાર્ટના કારખાના છે, એને ઇફેક્ટ પડે, તો કમસેકમ 70-80 હજાર માણસોનું ઇફેક્ટ થાય આની। રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।